વખતે આજે ગલતેશ્વર મંદિરના ટ્રસ્ટી શ્રી કેતનભાઈ છે, જે આ ઉકાઈ ડેમથી પાણી છોડવામાં આવ્યું છે તેના વિશે થોડી માહિતી આપશે કે ગલતેશ્વર મંદિરની શું સ્થિતિ છે. ગલતેશ્વર મંદિરની સંકુલની સ્થિતિ અત્યારે તાપી સંગમના ઘાટ પર અમે ઉભરાયા છે, જ્યારે તાપી નદીના કિનારે આ જે વિકાસ કર્યો છે અમે, તો પહેલીવાર આટલું બધું પાણી અમારા તાપીની અંદર આવેલું છે. તો હજુ આની કરતાં બી અગાઉના વર્ષોમાં વધારે આવેલું, પણ આ વખતે હતું હજુ ઓછું છે. પણ આવનારા દિવસોમાં અમને એવું લાગે છે કે હતું હજુ વધશે પાણી એવી સ્થિતિ છે અત્યારે. તો તેમની સુરક્ષા માટે તમે કયા કોઈ પગલાં લીધા છે? અમે કોઈ પણ માણસને કોઈ યાત્રીને નીચે આવવા દેતા નથી. ત્યાં ઉપર દરવાજો મોકલો છે, દરવાજાની અંદર લોક મારેલો છે, લોક ખોલવામાં આવશે નહીં એવી નોંધ અમે સૂચના આપી દીધી છે. એટલે કોઈ પણ માણસ નીચે અહીં આવી શકતો નથી ખાલી તસ્તી સિવાય. ઓકે, તો આપણે સ્વિમિંગ પુલનું દૃશ્ય જોઈ શકીએ છીએ. કઈ જગ્યાએ સ્વિમિંગ પુલ હતું? આ સાઈડ છે અમારો સ્વિમિંગ પુલ. અમે ચાર સ્ટેપમાં સ્વિમિંગ પુલ બનાવેલું છે, પણ અત્યારે સ્વિમિંગ પુલ બધા જ ડંકાઈ ગયા, પાણીના ડંકાઈ ગયા છે.